વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતા લીલા અને લાલ મરચાં, રાયતા મરચાં આપણે બનાવવાના છે. તો ઇન્સ્ટન્ટ બનાવશું, જેમ લગ્ન પ્રસંગમાં ઝડપથી બનાવી અને આપણે જે પીરસે છે એવી રીતે આપણે બનાવવાના છે લાલ અને લીલા મરચાં, રાયતા મરચાં. તો અહીંયા આપણે લાલ મરચાં 250 ગ્રામ જેટલા લઈ લીધા છે, એને પણ સરસ આપણે નસનો અને બિયાનો ભાગ કાઢી અને સરસ 4 ભાગમાં આપણે સુધારી લીધા છે. સેમ એ જ રીતે લીલા મરચાં પણ આપણે સુધારી લીધા છે. આ મોળા પણ નહીં અને તીખા પણ નહીં એવા મરચાં છે. તો એક બાઉલની અંદર આપણે બધા મરચાંને લઈ લઈશું, 2 મરચાંને. તો મરચાં આપણે બાઉલની અંદર લઈ લીધા છે અને મીઠાનો સ્વાદ મુજબ ઉપયોગ કરશું. અને 3 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે અને 1 ચમચી જેટલી આપણે વરિયાળી દરદરી પીસીને લીધી છે. અને 1 લીંબુની જરૂર પડશે, મસાલિયામાંથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું. અને તેલ આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કરશું, એ પણ કાચા તેલનો જ ઉપયોગ કરશું. બહુ મસ્ત એવો સ્વાદ આવશે આપણા મરચાંમાંથી. તો પહેલાં આપણે લીંબુ ઉમેરી દઈશું. આપણે 4 ચમચી જેટલું રાઈના કુરિયા ઉમેરશું, જરૂર પડશે તો વધારે ઉમેરશું. આપણે વરિયાળી પણ ઉમેરી દઈશું. બે ચમચી જેટલું મીઠું, થોડુંક આગળ પડતું, કોઈ પણ અથાણું બનાવતા હોય એમાં મીઠું આગળ પડતું આપણે ઉમેરવાનું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું, 1/2 ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું, 1/2 થી 1/4 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરશું અને તેલ ઉમેરી દઈશું. કાચું જ ઉમેરશું, પ્રસંગમાં આવી રીતે જ બનાવતા હોય છે. આ રસોઈયા મહારાજની રીત છે, એ મેં આ લગ્ન પ્રસંગમાં જોયું હતું અને પૂછેલું આવી રીતે બનાવે તો મસ્ત લાગે. તો એણે કીધું હા બહુ મસ્ત લાગે, પણ મારા ઘરની અંદર પણ મારા સાસુ એ આવી જ રીતે બનાવે છે. જો રાઈના કુરિયા તમારને વધારે ભાવતા હોય વધારે તો ઉમેરવાના, બાકી એટલા જ ઉમેરવાના. જો મસ્ત એવા આપણા રાઈના રાયતા મરચાં થઈ ગયા છે, સરસ મિક્સ કરી અને આપણે ભેળવી દઈશું. તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ રાયતા મરચાં, લાલ અને લીલા મરચાંનું અથાણું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.